सदानन्दाम्बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदना प्रफुल्लाम्बोजन्मच्छदसदृशशोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी जय श्री हरि कृष्ण महाराजनी जय श्री घनश्याम महाराजनी जय बधाई वाला भक्तों ने एथी जय स्वामीनारायण वाला भक्तों गरडा अंत्य प्रकरणनुं 38મું वचनामृत ભગવાન શ્રીહરિ જે વચનામૃતની અંદર સાંખ્યાદિ શાસ્ત્રોનો નિચોડ અને પોતાના સ્વરૂપનું બહુ સચોટ જ્ઞાન પોતાના સ્વરૂપની બહુ ચોક્કસ ઓળખાણ આપી રહ્યા છે એવું આ ગરડા અંત્ય પ્રકરણનું 38મું વચનામૃત છે આપણા જીવનને આલોકમાં તેમજ આત્માને પરલોકની અંદર સુખી કરે એવું આ વચનામૃત છે કેટલીક વસ્તુ સાર હોય છે એમ ગરડા અંત્યનું 38મું વચનામૃત એ મોક્ષ માર્ગની અંદર સારરૂપ વચનામૃત છે મહારાજ સંવત 1885ની વૈશાખ સુધી 14ને દિવસ ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારની અંદર ગોપીનાથજીના મંદિરને વિશે વિરાજમાન છે સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા છે પોતાના મુખારવિંદની આગળ સંતો અને હરિભક્તો બિરાજમાન છે શ્રીજી મહારાજે સંતો અને ભક્તોની સભામાં એમ કહે છે અમે સાંખ્યાદિક શાસ્ત્રોનું વિચારે કરીને એક નિશ્ચય કર્યો છે કે માયામાંથી ઉત્પન્ન થયેલા આકાર માત્ર મિથ્યા છે કારણ એ છે કે કાળાંતરે માયામાંથી ઉત્પન્ન થયેલા આકાર માત્ર નાશ પામે છે પરંતુ શ્રીજી મહારાજ જેમ માયામાંથી ઉત્પન્ન થયેલા આકાર માત્રને નાશવંત અને મિથ્યા કહે છે તેની સાથે જ શ્રીજી મહારાજ એક વાતનો ઉલ્લેખ કરે છે કે ભગવાનના અક્ષરધામને વિશે જે ભગવાનનો આકાર અને ભગવાનના પાર્ષદ જે મુક્ત તેમના જે આકાર એ સર્વે સત્ય છે દિવ્ય છે અતિશય પ્રકાશે યુક્ત છે તે ભગવાન અને મુક્તનો આકાર તે પુરુષના જેવો દ્વિભુજ છે સચ્ચિદાનંદ રૂપ છે અક્ષરધામને વિશે રહ્યા એવા જે ભગવાન તે જે તે મુક્ત પુરુષ તેમને દિવ્ય એવા જે નાના પ્રકારના ઉપચાર તેને કરીને સેવ્યા થકા મુક્ત પુરુષને પરમ આનંદને ઉપજાવતા થકા સદા વિરાજમાન છે ભગવાન ક્યારેય પણ પોતાના ધામનો ત્યાગ કરીને ક્યાંય પણ જાતા નથી આપણે કહીએ અને આપણે ગાઈએ છીએ આવી અક્ષરધામથી અવનીમાં
જે દેહધારી થયા, પરંતુ આવી અક્ષરધામમાંથી એ તો એક ભાવના છે. એક ભક્તને એમ થાય કે ભગવાન મારા માટે એક અક્ષરધામમાંથી આ પૃથ્વી પર પધાર્યા, એક એ સ્થૂળ ભાવે વિચારવાથી ભગવાનમાં હેત થાય છે. કેટલીક વાતો સ્થૂળ ભાવની હોવા છતાં પણ સૂક્ષ્મ ભાવે ભગવાનમાં જોડાવા માટેની હોય છે. જ્ઞાની પુરુષો તો ભગવાન મારાથી અણુમાત્ર દૂર નથી, જ્ઞાનીની તો એ સ્થિતિ છે. તો અક્ષરધામ શ્રીજી મહારાજ કે ધામ અને ધામી બેય મારાથી અણુમાત્ર દૂર નથી, આવું જે માને છે એ જ ભગવાનનો પાકો ભક્ત છે. તો પછી અક્ષરધામ એક બાજુ પર સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી કે લાખ મન લોઢાનો ગોળો અક્ષરધામમાંથી નાખ્યો હોય તો પૃથ્વી પર રાય જેવો રાય થઈ જાય એટલો રહે કે ના રહે શંકા છે. તો પછી એટલું દૂર અક્ષરધામ, એક બાજુ અણુમાત્ર દૂર નથી, આનું શું કારણ? તો જે એટલું દૂર માને છે એ માનવાથી ભગવાનમાં હેત વધે છે. વાત બહુ નક્કી છે. તો કોઈ કહેશે સાચું કહ્યું, અણુમાત્ર દૂર નથી એ સાચું, કે પછી આટલા ગાઉ દૂર છે એ સાચું? બેય સાચું, બેય સાચું. લાખોના લાખો કરોડો પ્રકાશ વર્ષ દૂર જે ધામ છે ત્યાંથી અહીં પૃથ્વી પર આવે લોઢાનો ગોળો લાખ મનનો હોય ને રાય જેવો રહે કે ના રહે એમાં શંકા છે. એ દૂર એટલા માટે છે કે પંચ વિષયમાં પ્રીતિ છે, અને નજીક ત્યારે થાય છે ભગવાનમાં હેત વધે છે. એ દૂર એટલું છે એમ માનવાથી ભગવાનની દયા અને કરુણાનો વિચાર આવતા જીવ ભગવાનમાં જોડાય છે, અને ભગવાનમાં જોડાતા એ ધામનું સમીપપણું થાય છે. પરંતુ અક્ષરધામ એક દેશ છે, એક કોઈ ચોક્કસ સ્થાન છે, કોઈ તેજ તેજને તેજનું એ સ્થાન છે, અને એ સ્થાન સુધી આપણે પહોંચવું છે. કારણ કે શ્રીજી મહારાજે વારે વારે કીધું છે, અમે જ્યારે એ ધામનો વિચાર કરીએ છીએ ત્યારે સર્વથી ઉદાસ થઈ જઈએ છીએ. એ અક્ષરધામ કેવું છે, એ અક્ષરધામની અંદર મુક્ત શું કરે છે, એનો વિડીયો વિહારી લાલજી મહારાજે હરિલામૃત ગ્રંથમાં ઉતાર્યો છે. અને શ્રીજી મહારાજે જ્યારે જ્યારે કોઈને સમાધિ કરાવી છે ત્યારે મહારાજે એ ધામના દર્શન કરાવ્યા છે. એક ચરિત્ર છે. એક વખત લોયાની અંદર શ્રીજી મહારાજના મોટા ભાઈ રામપ્રતાપભાઈ અને શ્રીજી મહારાજના નાના ભાઈ ઈચ્છારામજી આવ્યા, ત્યારે પાર્ષદ ભીમભાઈ હતા. એને એવો સંકલ્પ થયો કે રામપ્રતાપભાઈ કોણ હશે અને કેવા બળિયા હશે, આવો સંકલ્પ થયો. પછી રાત્રિએ રામપ્રતાપભાઈએ ભીમભાઈને નુસી રૂપે દર્શન દીધા. લો, લોયાની અંદર સૌ પ્રથમ ધર્મકુળ આવ્યું. રામપ્રતાપભાઈએ નોશી રૂપે દર્શન દીધા. આ શું બતાવે છે? આ સહજાનંદ સ્વામી ચરિત્ર ગ્રંથની અંદર આ વાત છે. આ વાત એ બતાવે છે કે મોટા મોટા અવતારો, પૂર્વેના અવતારો તો ભગવાન સ્વામિનારાયણને ત્યાં આત્યંતિક કલ્યાણ, આત્યંતિક મુક્તિ કહેતા શ્રીજી મહારાજનું જેવું છે એવું સ્વરૂપ ઓળખવા માટે આ પૃથ્વી ઉપર નાના મોટા અવતારો પણ પૃથ્વી પર આવ્યા હતા. કારણ કે શ્રીજી મહારાજના છ સંકલ્પો આ પૃથ્વી પર આવવાના એમાં છે અવતારો, અને અવતારોના ભક્તોને પોતાના સ્વરૂપની દ્રઢ ઉપાસના કરાવવી. અપાચ્ય વાત છે, બહુ ઊંચી વાત છે, આપણા અનુભવ બહારની છે, આપણી બુદ્ધિમાં બેસે એવી નથી, આપણા માપમાં જાય એવી નથી. આપણે કીડી જેવા જીવ અને આ ગિરનાર જેવડી મોટી લાડવા જેવી વાત પચવી અઘરી છે, પરંતુ સત્ય છે, એકદમ સાચી છે. શાસ્ત્રોમાં મોટા પુરુષોએ લખી છે એ વાત ક્યારેય પણ ખોટી ના હોય, ક્યારેય ખોટી ના હોય. નૃસિંહ રૂપે દર્શન દીધા, એવી જ રીતે બીજે દિવસે પણ નૃસિંહ રૂપે દર્શન દીધા ત્યારે ભીમભાઈએ શ્રીજી મહારાજને વાત કરી. પછી શ્રીજી મહારાજે રામપ્રતાપભાઈ કોણ છે તે દેખાડવા માટે ભીમભાઈને મધ્યરાત્રિને વિશે સમાધિ કરાવીને આગળ શ્રીજી મહારાજ અને પાછળ ભીમભાઈ આવી રીતે ચાલતા તે પહેલાં પાતાળમાં ગયા.
ને આ વચલા મંદિરની અંદર એક ઓટલી ઉપર શેષનારાયણ નાના કણાનું રૂપ ધારણ કરીને પોઢેલા હતા. તેમણે શ્રીજી મહારાજે નેતરની સોટી અડાડી એટલે ઝપકીને જાગ્યા અને મંદિર બહાર આવ્યા અને મોટું દેહ વધાર્યું તે હજાર માથાએ સહિત શેષનારાયણ શોભવા લાગ્યા. નાના હતા અને મહારાજે નેતરની છડી અડાડી હજાર માથાવાળા મોટા થઈ ગયા. શેષનારાયણના માથા ઉપર એક શ્વેત મૂર્તિ ભીમભાઈએ જોઈને શ્રીજીને પૂછ્યું ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, આ શેષનારાયણ છે અને તેમના માથા ઉપર શ્વેત મૂર્તિ જણાય છે તે રામ પ્રતાપભાઈ છે. પછી ત્યાંથી શ્રીજી મહારાજ ભીમભાઈ સહિત બદ્રિકા આશ્રમમાં ગયા. ત્યાં બોરડી નીચે બ્રહ્માનંદ સ્વામીને બેઠેલા જોયા. શ્રીજીને પૂછ્યું ત્યારે શ્રીજી કે બ્રહ્માનંદ સ્વામી બોરડી તળે છે. પછી ત્યાંથી શ્રીજી મહારાજ ભીમભાઈ સહિત શ્વેતદ્વીપમાં ગયા. ત્યાં મુક્તોએ વિટાયેલા ગોપાળાનંદ સ્વામીને દેખીને પૂછ્યું ત્યારે શ્રીજી કહે, જે મુક્તોને ઉપદેશ કરવા નિરંતર ગોપાળાનંદ સ્વામી આવે છે. શ્વેતદ્વીપના મુક્તોને શ્રીજી મહારાજનો નિશ્ચય કરાવવા, શ્વેતદ્વીપના મુક્તોને અક્ષરધામનો મહિમા સમજાવવા ગોપાળાનંદ સ્વામી નિત્ય ધામમાંથી અક્ષરધામમાંથી શ્વેતદ્વીપમાં પીરિયડ આપવા માટે જાય છે. બોલો, એટલે જ ગુણાદિતાનંદ સ્વામીએ વાતોમાં કીધું કે આજ જે વાતું થાય છે કોટી કલ્પે પણ જપ કરીને વ્રત કરીને તપ કરીને અત્યારની આ પ્રાપ્તિને પમાય એવી નથી, આ વાતો થાય એવી નથી, આ વાતો સંભળાય એવી નથી. આ વાતું તો અક્ષરધામની છે સ્વામી કે, આ વાતું આ લોકની નથી, બીજા કોઈ ધામની નથી, આ વાતું કેવળ અક્ષરધામની છે. અક્ષરધામને પામવા માટે જે નક્કી થયેલો હોય અને અક્ષરધામમાંથી આવેલો હોય આ બે જ આ વાતને પચાવી શકે, જાણી શકે, કરી શકે, સાંભળી શકે અને એ માર્ગે ચાલી શકે. જેના માટે અક્ષરધામમાં જવાનું નક્કી થયું નથી એને આ વાતની કોઈ દી હા પડે નહીં. પછી ત્યાંથી ગોલોકમાં ગયા. ત્યાં નિત્યાનંદ સ્વામીને દેખ્યા ત્યારે પૂછ્યું ત્યારે શ્રીજી મહારાજ કે એ પણ અહીં મુક્તોને ઉપદેશ કરવા આવે છે. ગોલોકમાં નિત્યાનંદ સ્વામી ઉપદેશ કરવા જાય છે. બોલો, ઓહો, આ તો કેવડી મોટી મોટપ. હવે એવા મોટા પુરુષો આ પૃથ્વી પર આજ આપણને મળ્યા છે. મહારાજ કે પરોક્ષમાં જેવી પ્રતીતિ છે ને એવી પ્રત્યક્ષમાં રાખવી. ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, ગુણાદિતાનંદ સ્વામી, એક પણ પુરુષ આ પૃથ્વી પરથી અદૃશ્ય નથી થયા, આ પૃથ્વી પર છે. એના સ્વરૂપો બદલાયા છે, એનું રૂપ બદલાયું છે, એના દેહના આકારો બદલાયા છે, આજે પણ પૃથ્વી પર છે. જો આ પૃથ્વી પર એવા પુરુષો ન હોય તો મારા ને તમારા જેવા મુમુક્ષુ પુરુષોત્તમ નારાયણની વાતો કરતા ના હોય, પુરુષોત્તમ નારાયણના માર્ગે ચાલતા ન હોય, અક્ષરધામ માટેની ખેવના રાખીને બેઠા ન હોય, રાત ને દિવસ આપણે જે બ્રહ્મરૂપપણાની વાતો કરીને સાંભળી શકીએ છીએ ને એ માર્ગે કંઈક પાપા પગલી ચાલી શકીએ છીએ એની પાછળનું કારણ એ મુક્તો આજે આ પૃથ્વી પર છે જ છે જ. આંધળાને નથી દેખાતા, ઘુવડને સૂર્ય ઉગે તોય નથી દેખાતો. સૂર્યનો વાંક નથી, ઘુવડના ઘુવડપણાનો વાંક છે. ચામા ચીડિયાને રાત્રે દેખાય એને દિવસે ન દેખાય એમાં સૂર્યનો વાંક નથી, એને પોતાની જાતનો વાંક છે. એમ જેને આ સત્સંગમાં આવ્યા પછી આજે પણ ભગવાન ભગવાન સમાન મહાપુરુષો જેને મળતા નથી ને દેખાતા નથી એ દાદા ખાચરને પર્વતભાઈ જેવા સમર્પિત ભક્તો આજે જેને દેખાતા નથી, લાડુબાને જીવબા જેવા ભક્તોના જેને દર્શન નથી થતા મનાતું નથી એ અભાગ્યો છે. એ ગુવડ અને ચામા ચીડિયાની જાતનો વ્યક્તિ આ સત્સંગની અંદર આવી ગયો છે. ગુવડ અને ચામા ચીડિયાની જગ્યાએ છે. કદાચ એને નહીં મળે તો ફરીના જન્મની અંદર એને એવા જ જન્મો લેવા પડશે. ભાગ્યશાળી એ છે કે જેને એવા પુરુષોના દર્શન થાય છે અને મનાય છે કે આ પુરુષો એવા છે. બધું જ આ સત્સંગમાં છે, બધા જ આ સત્સંગમાં છે. શ્રીજી મહારાજ પોતાના સ્થાપેલા સત્સંગની અંદર શું ન રાખે, શું ન રાખે. અહીં મુક્તોને ઉપદેશ કરવા આવે છે. ગોલોકમાં ભીમભાઈને મૂકીને શ્રીજી મહારાજ અક્ષરધામમાં ગયા. ગોલોકમાં ભીમભાઈને મૂકી દીધા ને મહારાજ જતા રહ્યા ધામમાં. તે બૂમો પાડવા માંડી, બૂમો પાડવા લાગ્યા, મહારાજ ક્યાં ગયા, મહારાજ ક્યાં ગયા, મહારાજ ક્યાં ગયા. ત્યારે મુક્ત કહે, શ્રીજી આ પગથિયે થઈને ઉપર અક્ષરધામમાં ગયા છે. પછી ભીમભાઈ પણ અક્ષરધામમાં ગયા ત્યારે કેવળ તે જ દેખ્યું પણ શ્રીજી મહારાજને દેખ્યા નહીં. તેથી શ્રીજીને બોલાવવા માંડ્યા ત્યારે મુક્ત કહે, તે તો હેઠે ગયા, માટે તમે હેઠા જઈને સમાધિમાંથી જાગશો ત્યારે તમને શ્રીજી મહારાજના દર્શન લોયા ગામમાં થશે.
અને પછી ભીમભાઈએ સમાધિથી બહાર આવ્યા અને શ્રીજીના દર્શન લોયા ધામની અંદર કર્યા. લો, આ લોયા ધામની અંદર આ ચરિત્ર થયું. પણ એ અક્ષરધામની અંદર જ્યારે ભીમભાઈ ગયા, એ અક્ષરધામ કેવું છે, જે અક્ષરધામની અંદર તેજ તેજને તેજના દર્શન કર્યા શ્રીજી મહારાજે, અનેકને સમાધિ દ્વારા એ ધામ બતાવ્યું છે. શ્રીજી મહારાજ સમાધિ પ્રકરણની અંદર કેટલાય મુમુક્ષુઓને એક એક ધામ બતાવતા બતાવતા અક્ષરધામ સુધી લઈ જાય છે. સ્વયં પોતાના માતા ભક્તિ માતાને ભગવાન શ્રીહરિએ પોતાના સ્વરૂપની ઓળખાણ આપવા માટે જ્યારે નાના હતા ત્યારે સમાધિ કરાવી છે, અને માતાને સમાધિ થઈ છે, અને સમાધિમાં ઘનશ્યામ આગળ હાલે અને માતા પાછળ ચાલે. સવિસ્તાર હરિલામૃતમાં આ વાત છે, ઘનશ્યામ લીલામૃતની અંદર પણ આ વાત આવે છે. જે જે ધામમાં જાય ત્યાંના આધિપત્યો ઊભા થઈ જાય, ગાદી ઉપર ઘનશ્યામને પધરાવે અને પૂજા કરે ત્યારે ભક્તિ માતા કે ઓહો હો, મારો ઘનશ્યામ તો બહુ મોટો છે, બધાએ ઊભા થઈ જાય છે. અરે સ્વયં ગોલોકાધિપતિ શ્રીકૃષ્ણ પણ ઊભા થઈ ગયા અને ભગવાન શ્રીહરિને ગાદી ઉપર બેસાડીને પૂજા કરી માં બહુ રાજી થયા છે. ત્યાંથી આગળ ચાલતા ચાલતા આલા ભક્તો, આ વચનામૃતની અંદર અક્ષરધામની વાત આવી. વચનામૃતના અંતિમ પાઠ તરફ આપણે જઈ રહ્યા છીએ. વચનામૃતની પૂર્ણાહુતિ થોડા દિવસોની અંદર આ ગ્રંથની થશે, ત્યારે આ ગ્રંથનું આપણે પૂજન કરીશું, આ ગ્રંથની આપણે આરતી કરીશું. કારણ કે શ્રીજી મહારાજે આ ગ્રંથ દ્વારા આપણને કેટલું બધું આચમન કરાવ્યું છે. આ ગ્રંથની અંદર વક્તાઓ બદલાયેલા તમને દેખાયા, પણ આ ગ્રંથની અંદર સ્વયં શ્રીજી મહારાજ જ વાતો કરે છે. આ ગ્રંથને સમજાવવા શ્રીજી મહારાજ જ પોતે પ્રયાસ કરી રહ્યા છે. નથી સમજાતું કે નથી મનાતું એ કંઈક આપણી ઓછી અને અલ્પ બુદ્ધિ છે, એના કારણે નથી સમજાતું. પરંતુ શ્રીજી મહારાજ આ ગ્રંથ જ્યારે આપણને આપ્યો છે, ત્યારે અક્ષરધામ, જ્યારે આપણે અંતિમ સોપાનો તરફ જઈ રહ્યા છીએ ત્યારે અક્ષરધામ કેવું છે, વિહારીલાલજી મહારાજનું કરેલું વર્ણન એનું હું થોડું વાંચું છું. એના દ્વારા આપણને ખ્યાલ આવે કે જે જગ્યાએ આપણે જવાના છીએ અને જે જગ્યાએ આપણે અખંડ રહેવાના છીએ ત્યાં જઈને આપણે શું કરવાનું છે. અમેરિકા આવવાવાળો વ્યક્તિ અમેરિકામાં મારે શું શું કરવાનું છે ત્યાંથી જાણી લે છે કે અમેરિકામાં જઈને મારે આમ કરવાનું છે, અને પછી ન્યા બેઠો બેઠો સ્વપ્ન જોવે. કદાચ ખબર ના હોય કે અહીં આવીને જોબો કરવી પડે, મહેનત કરવી પડે, ન્યા બેઠો એવું વિચારે કે ઝાડવા ઉપર ડોલર હશે ને તોડી લેવાના હશે, અઠવાડિયે અઠવાડિયે લાગતા હશે એવું લાગે, પછી અહીં આવે એટલે ખબર પડે કે અહીં ઝાડવે નથી લાગતા ભાઈ, જોબે લાગે છે. ઝાડવે નથી લાગતા, જોબ કરે ન્યા લાગે છે. એમ આપણે અક્ષરધામમાં જઈને શું જોબ કરવાની છે, અક્ષરધામમાં જઈને આપણે શું કરીશું, તો પૂર્વે જે અત્યારે કરી રહ્યા છીએ એ જ આપણે કરીશું. તો અહીંયા આગળ ભક્તિ માતાને ભગવાન શ્રીહરિ અક્ષરધામમાં લઈ ગયા છે. વરની કહે મન દરે સુન ભૂપવાત, ચાલ્યા ગયા સુતની મૂર્તિની સાથ માત, જોયું જઈ અકળ અક્ષરધામ જ્યાય, શોભા સમસ્ત થળથી અટી દેઠી ત્યાય, કોટાન કોટિ રવિચંદ્ર તનો પ્રકાશ, ખદ્યોત તુલ્ય ન જનાય જેની પાસ, જેને સદેવ શ્રુતિ બ્રહ્મપુરી કહે છે, મુક્તો અનંત પણ અક્ષર જ્યાં રહે છે. અહીં આગળ કહે છે કે ભક્તિ માતા પોતાના પુત્રની સાથે ઘનશ્યામ મહારાજની મૂર્તિની સાથે અક્ષરધામની અંદર ગયા. અક્ષરધામ કેવું છે, તો જ્યાં કોટાનો કોટી સૂર્ય અને ચંદ્રનો પ્રકાશ હોય એવો પ્રકાશ છે. ખદ્યોત તુલ્ય ન જનાય જ જેની પાસ, કરોડો સૂર્ય કરોડો ચંદ્રનો પ્રકાશ ભેગો કરો તો ખદ્યોત એક આગ્યો હોય એનો જેટલો પ્રકાશ હોય એટલો પ્રકાશ તો કરોડો સૂર્ય અને કરોડો ચંદ્રનો ભેગો કરો એ ખદ્યોત જેવો દેખાય અથવા ન દેખાય એટલો ધામનો પ્રકાશ છે. જેને સદૈવ સ્તુતિ બ્રહ્મપુરી કહે છે, જેને સદાયને માટે વેદો બ્રહ્મપુર, અક્ષરધામ શબ્દ વચનામૃતની અંદર બ્રહ્મપુરથી વર્ણવવામાં આવ્યો છે. મુક્તો અનંત પણ અક્ષર જ્યાં રહે છે, અનંત અક્ષર મુક્તો જ્યાં રહે છે, જ્યાં જઈ શકે ન કદીએ કાળને માયા, જ્યાં ક્યારેય પણ કાળ માયાનો પ્રવેશ નથી, જ્યાં ક્રોધ કામ કદી લોભ નથી જનાયા,
જ્યાં આગળ કામ ક્રોધ કે લોભ નથી. ગોલોકમાંથી શ્રીકૃષ્ણ ભગવાનને આ પૃથ્વી પર આવવું હતું ત્યારે શ્રીદામા અને રાધાજીને પરસ્પર વઢવેડ થઈ છે, ક્રોધ ઉપજ્યો છે, એકાબીજા સાથે બોલાચાલી થઈ છે, એકાબીજાને શાપ થયો છે. જ્યારે વૈકુંઠમાંથી રામચંદ્રજીને આ પૃથ્વી પર આવવું હતું ત્યારે જય વિજયને સનકાદિકોને સામા સામી બોલાચાલી થઈ છે. વૈકુંઠ અને ગોલોકની અંદર ક્રોધ નથી, છતાંય પણ ક્રોધ અને આવી બોલાચાલીનો પ્રસંગ બતાવી શકાય છે, એનો ડ્રામા થઈ શકે છે. પરંતુ અક્ષરધામમાં શ્રીજી મહારાજે પોતાનો સ્વતંત્ર કાયદો રાખ્યો છે, ત્યાં કામ ક્રોધ ને લોભનો ડ્રામાય ના થાય, નો ડ્રામા. અહીં નાટક થઈ શકે, ગોલોક ચોક્કસ ધામ જ છે, મુક્તોનું જ ધામ છે, એટલે ત્યાં આગળ ક્રોધ કે કામ નથી, ત્યાં આગળ કામ ક્રોધનો પ્રવેશ નથી. કામીને ક્રોધી ગોલોકમાં ન જઈ શકે, કામીને ક્રોધી વૈકુંઠમાં ન જઈ શકે. શાશ્વત ધામો છે, અવતારોના ધામો છે, એને અંદર જવા પણ માયાથી પર થવું જ પડે છે. પરંતુ ત્યાં આગળ ડ્રામા માટે કામ ક્રોધ લોભ આદિ પ્રગટ થયું એવું દેખાડી શકાય, પરંતુ અક્ષરધામમાં તો નાટક પણ ના થાય. અક્ષરધામમાં કોઈ નાટક નહીં, નાટક કરવાવાળો ધામમાં જાય જ નહીં. કેવા નાટક જોજો ભાઈ, અહીં સ્ટેજ પ્રોગ્રામ કરો એ નાટક નહીં, ઉત્સવ આવે છે એમાં પછી કે સ્ટેજ પ્રોગ્રામમાં નહીં ભાગ લઈએ અમે તો, કારણ કે નાટક કરીએ ધામમાં જતો નથી. કેવું નાટક? કે જે નાટક ભગવાનની આજ્ઞા વિરુદ્ધનું હોય એ નાટક કહેવાય, ભગવાનની આજ્ઞા લોપાય એ નાટક કહેવાય, ભગવાનની ઉપાસનામાં ફેર પડે એ નાટક કહેવાય. આવા નાટક જો કરે તો એ ભગવાનના ધામ સુધી પહોંચે નહીં. આનંદ યુક્ત દર્શે ગુણ સચી દાદી, જે છે અનંત અવિકારી ને અનાદિ. જ્યાં જ્યોતિ રૂપ વળી ચિન્મય સર્વે ચીજો, ત્યાં આગળ બધી ચીજો જ્યોતિરૂપ છે, પ્રકાશરૂપ છે. ત્યાં આગળ એક પણ વસ્તુ હાર્ડ નથી, બધું પ્રકાશમય જ દેખાય. દિશે ન પૃથ્વી પવન આદિ પદાર્થ બીજો, ત્યાં પૃથ્વી કે પવન કશું દેખાતું નથી. અગ્નિ નહીં જળ નહીં નહીં અભ્ર વ્યોમ, ત્યાં આગળ અગ્નિ નથી દેખાતો, જળ નથી દેખાતું, વાદળ નથી દેખાતું, આકાશ નથી દેખાતું, તારા નથી દેખાતા, વાદળ નથી દેખાતા, નથી સૂર્ય દેખાતો. જ્યાં દંપતિ નહીં, જ્યાં દંપતિ પેર નથી, નથી પુત્ર ને માતા, ત્યાં કોઈ દીકરો નથી, ત્યાં નથી કોઈ માતા. જ્યાં કર્મના કદીનો લેખ લખે વિધાતા, ત્યાં કોઈ વિધાતા નથી લેખ લખે એક એકના. જેનું જથાર્થ કદી વર્ણન ન કરાય, જેનું વર્ણન થાય જ નહીં, વાણી તથા મુનિ તના મન થાકી જાય. કદાચ કોઈ વર્ણન કરવા બેસે તો વાણી પણ થાકી જાય ને મન થાકી જાય એવું અક્ષરધામ છે. જ્યાં આગળ અનંત મુક્ત આનંદ ભર્યા રહે છે, જેનો કદાપી શ્રુતિ પાર નથી જ લેતી, વેદની શ્રુતિઓ પણ એનો પાર નથી પામી શકતી. જેને કહે નિગમ આગમ નેતી નેતી, જેને વેદો અને ઉપનિષદો નેતી નેતી, ન ઈતી ન ઈતી એટલે કે એનું વર્ણન થઈ શકતું નથી. જ્યાં જાય તે પુનર્જન્મ કદી ન પામે, એક વખત એમાં ગયો એટલે માતાના ચક્કરમાંથી, માતાના પેટના ચક્કરમાંથી નીકળી ગયો, જન્મ ને મૃત્યુમાંથી નીકળી ગયો, લક 84માંથી નીકળી ગયો એવું એ છે. લો, ત્યાં જઈને પાછું અહીં આવવું ના હોય તો જજો, પણ પછી એમ હોય કે અહીં આગળ પાછળ ગાડીઓ હારી નીકળે તો ફેરવવા આવવું છે, સારા બંગલા કરવા આવવું છે, અહીં આગળ તો હજુ ઘણું બધું ડેવલપ થશે એ જોવા આવવું છે, તો એ ધામમાં જવાનો સંકલ્પ પડતો મૂકજો કે મહારાજ 5 જન્મ પછી. પણ જેને પાછું નથી આવવું ને ત્યાં જ રહેવું છે એ બધા નક્કી કરજો. ત્યાં વાધી આધિ તની બાધી ઉપાધિ વામે, ત્યાં આધિ વ્યાધિ ને ઉપાધિનું કોઈ પ્રકારનું દુઃખ નથી. અષ્ટાવરણ પૃથ્વી પ્રમુખ, જે પૃથ્વી જળ તેજ વાયુ આકાશ અહંકાર મહત્ત્વ આદિ પ્રકૃતિ આદિ અષ્ટાવરણ ત્યાં નથી. એ અષ્ટાવરણો જે 1 થી 10 ગણા વધતા, જે તે 8 સર્વે મળી અંડ ગણાય એક, તે તો જહાં રજ સમાન ઉડે અનેક અનેક અષ્ટાવરણયુક્ત બ્રહ્માંડો, 14 લોકનું એક બ્રહ્માંડ છે, એવા અનંત કોટી બ્રહ્માંડો ત્યાં આગળ રજની સમાન ઉડે છે. જેમ પેલી રજ આકાશ, આપણે પેલું પતરું હોય આપણા દેશની અંદર, પતરું હોય ને પતરાની અંદરથી સૂર્યની કિરણો આવતી હોય ને એમાં રજ ઉડતી દેખાય. આ દેશમાં તો એવું બહુ જોવા ઓછું મળે, પણ એ જ રજ ઉડતી દેખાય ને એવા તો અનંત કોટી બ્રહ્માંડો. આ એક બ્રહ્માંડના આપણે ખાલી 14મા ભાગમાં છીએ, પૃથ્વી તો 14મો ભાગ છે, બરાબર? જે યુનિવર્સ છે એના 14મા ભાગમાં આપણે છીએ, અને 14મા ભાગના ભાગમાંય
આપણે જે બેઠા છે ને એ તો કદાચ એનો ખરવમો ભાગ થતો હશે, અબજમોય નહીં ખરવમો ભાગ, બહુ મોટી એકમ છે એટલો થતો હશે. હવે એટલા ભાગમાં આપણે બેઠા છીએ. બોલો, બ્રહ્માંડના 14મા ભાગના પણ અબજો ને કરોડો ભાગ કરો એટલા ભાગમાં આપણે પલાઠી વાળીને બેઠા છે. હવે એવા તો અનંત કોટી બ્રહ્માંડો ને આ રજની જેમ ઉડતા દેખાય છે જે અક્ષરધામમાં. હવે આપણે કેવા લાગતા હોઈશું વિચારો તમે. એ અક્ષરધામના મુક્તોને, એ મહારાજ અમે આપણે કેવા લાગતા હોઈશું, રજ જેવા બ્રહ્માંડોને. એ બ્રહ્માંડની અંદર આપણે હાવ રજ રજ આપણી રજમાંય ગણતરી ના થાય. આ બ્રહ્માંડની જે એની એની લંબાઈ પહોળાઈ ઊંચાઈ છે એ પ્રમાણે આપણી રજમાં પણ ગણતરી ના થાય, બેક્ટેરિયા તરીકે પણ આપણી ગણતરી ના થાય એવા છીએ. અને એવા આપણે બધાએ કમર બાંધીને મંડ્યા છીએ કે ઠેક ધામમાં પૂગવું છે. એટલે સુધા સાવધાન રહેજો મહારાજ, કે તમે બધાએ સુધા સાવધાન રહેજો, અમારા કહેવાવ છો માટે ગાફલપણે ના વર્તતા તો ત્યાં પૂગશો. એ આઠ સર્વ રજ સમાન ઉડે, શોભા તહાં અમિત ચિન્મય, સૌદ સારા જોતા જ મુક્ત જનને મુદ આપનારા. ત્યાં મેલો પણ છે એવું કહે છે. અક્ષરધામની અંદર મેલો પણ છે, જેમ અક્ષરધામનું વર્ણન આવે છે કે મહારાજ બેઠા છે ને મુક્તો અનંત કોટી આજુબાજુમાં બેઠા છે, પરંતુ દૂર દૂર મુક્તો માટે મેલો પણ બનાવ્યા છે. કારણ કે મહારાજને ખબર કે આજના બધા મોર્ડન જમાનાના આવશે, એ લોકોને મારી મૂર્તિ સામે બેહી રહેવું નહીં ગમે, એને તો હિંડોળા કાંઠે ઈચકવું પડશે, થોડી વાર કંઈક જવું પડશે. એટલે ત્યાં બધું જ મહારાજે રાખી મૂક્યું છે, બધું જ મુક્તને જેવી ઈચ્છા થાય સ્વેચ્છાથી મુક્ત હિત શ્રી હરિએ કર્યા છે. જોયું, સ્વેચ્છાથી ભગવાને મુક્તને આનંદ અપાવવા માટે કર્યા. તમારે શું ઈચ્છા છે બસ. શ્રીજી મહારાજ એક જ વસ્તુ પ્રોવાઈડ કરે, જેમ કોઈ કંપની હોય એક સારી, તો એ કંપની શું કહે કે તમારે કોઈ ચિંતા કરવાની નહીં. હમણાં આપણો આ મંગલમૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ છે ને, એટલે ઘણા બધા અનુભવમાંથી પસાર થવાનું થાય, એક્સપિરિયન્સ. એવું છે ને પેલું કહે ને, પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ છે ને, પણ એક્સપિરિયન્સ મેક્સ મેન પરફેક્ટ. એવું છે, એક્સપિરિયન્સ જેટલો પરફેક્ટ બનાવે ને એટલું કોઈ વસ્તુ પરફેક્ટ ના બનાવે એક્સપિરિયન્સથી. એમાં અમે હોલ ઉપર ગયા ને એક કાર્ડ આપ્યું, એ કાર્ડ એમાં એવું લખેલું કે તમે તમારા પ્રોગ્રામની અંદર મહેમાન થઈને આવો, તમે તમારા જ કાર્યક્રમમાં મહેમાન થઈને આવો, તમે કોઈ પ્રકારની ચિંતા ના કરશો. તમારું હોલ ડેકોરેશન, તમારે જમાડવાનું, બધી જ વ્યવસ્થા, સાઉન્ડથી માંડીને તમારા કેમેરાની, તમારી લાઇટિંગની, તમારા મહેમાનોની બધી સરભરા, તમે જ મહેમાન થઈને આવો. એમાં એવું લખ્યું હતું, ત્રણ ચાર કાર્ડ હતા અને એ ત્રણ ચાર કાર્ડ એવા, એટલે ઓલાએ આપણને હોપ્યું કે આને તમે હોપી દો ને તો તમે મહેમાન થઈ જાઓ, બધી જ સુવિધા પૂરી પાડે. એમ અક્ષરધામમાં શ્રીજી મહારાજ કહે છે તમારે જે જોઈએ હું આપીશ, પણ ભલા થઈને આ લોકની અંદર હરખા રહેજો, બસ તમારે જેવું ઈચ્છા હશે એવું બધી જ હું પૂરી કરીશ. અક્ષરધામમાં કશું અશક્ય નથી, જે જોઈએ આપીશ, પણ એક વખત મારી મૂર્તિ સિવાય બીજું કંઈ ચિંતા કરશો નહીં. જે મુક્ત જેમ મનમાંહી મનોર્થ ધારે, તેવું સ્વરૂપ નિજનું બની જાય ત્યારે. જે મુક્ત જેવો મનોરથ ધારે, મારે આવું સ્વરૂપ કરવું છે, એવું એનું સ્વરૂપ થઈ જાય. દેખી કૃપાળુ પ્રભુ થાય પ્રસન્ન માટે, કોઈ સજે નિજ સ્વરૂપ સુપાત્ર ઘાટે. મુક્તો અલગ અલગ ઘાટ પોતાના ઘડે, સંકલ્પ કરે કે મારો ઘાટ આવો થઈ જાય. એ શા માટે? દેખી કૃપાળુ પ્રભુ થાય પ્રસન્ન માટે. એ ઘાટ ઘડવાનો એ ભગવાનને રાજી કરવા માટે. વાલા ભક્તો, આ મુક્તોનો ભાવ છે. આની અનુભૂતિ આપણે જ્યારે ન્યારે પૂછશું ત્યારે આપણે કરવાની છે, અને કર્યા પછી કોઈને કહેવા આવવાના નથી. આ જેને કીધું છે એને મહારાજે આજ્ઞા કરી એટલે એને કીધું છે કે આવું ત્યાં થાય છે. હવે અહીં એમ લખ્યું કે ત્યાં મુક્તો અલગ અલગ પ્રકારના આકાર ધરે છે. કેવા? જો કોઈક મુક્ત મનિમાનક રૂપ થાય, કોઈ માનક રૂપને મનિરૂપ થાય. કોઈક દેવ તરુતુલ્ય તહા જનાય, કોઈ પલંગ નવરંગ નિજાંગ ભાસે, કોઈ ધ્વજા કળશ રૂપ દરી પ્રકાશે. કોઈ ધજા રૂપે થાય, કોઈ કળશ રૂપે થાય, કોઈ મણિરૂપે થાય, કોઈ માનેકરૂપ થાય, કોઈ દેવતરુ વૃક્ષ રૂપે થાય, વૃક્ષ રૂપે મુક્ત થાય. ત્યાં એક પણ વસ્તુ દેખાય જ, વસ્તુ જ નથી, ને આ મુક્ત જ છે, આખી મુક્તથી જ ભરેલું ધામ છે.
કોઈ પણ વસ્તુને ખુરશી રૂપે મુક્ત થાય. હવે અત્યારના જઈને પ્રોબ્લેમ થાય, ખાલી કહું છું, મુક્તને ત્યાં ધામમાં કશું જ નથી હોતું. પણ આ તો હું ખાલી એક ભગવાનમાં હેત, હું ઘણી વખત આજે જ મેં કીધું ને કે કેટલીક સ્થૂળ ભાવની વાતો પણ ભગવાનમાં હેત માટે હોય છે, એ કોઈ સિદ્ધાંત નથી હોતો. કેટલીક વાત સ્થૂળ ભાવે કરીએ ને તો એ આપણને એ બાને અક્ષરધામમાં મહારાજમાં હેત થાય કે આજના આવે ગયા હોય અને ગોઠણના પ્રોબ્લેમ હોય, કમરના પ્રોબ્લેમ હોય, તો ત્યાં પછી જે મજબૂત મુક્ત હોય ને એ બધાને ખુરશી રૂપે થવું પડે કે આ બધા મુક્તોને ખુરશી બેહાડવા પડશે એવું. એટલે અત્યાર સુધી ખુરશીઓ નહોતી પણ હવે ખુરશી રૂપે મુક્તો થયા હશે અને બેસતા હશે. જેવી ઈચ્છા મુક્તને થાય એવા આકાર ધારણ કરે. પણ આમાં જોયું કે ધજા થયા હોય, કળશ થયા હોય, મણી થયા હોય કે માનેક થયા હોય, પણ દરેકના ભાવ શું છે? દેખી કૃપાળુ પ્રભુ થાય પ્રસન્ન માટે. આપણે ગમે તે ઘાટ આપણો રાખીએ, અહીંથી શીખવું પડશે. હા, અહીં આગળ માની લો કે કોઈ એવી સેવા હોય કે બહુ નજરમાં આવતી હોય સંતોને, તો એ સેવાના વખાણ સંતો વારે વારે કર્યા કરે. અને કોઈ એવી સેવા હોય કે સંતોને નજરમાં કદાચ ન આવતી હોય, તેના વખાણ ના કરતા હોય અથવા જાણી જોઈને ના કરતા હોય. તો જે સેવાના વખાણ બહુ થતા હોય ને એ સેવાની અંદર પડાપડી થાય કે એ સેવા અમારે કરવી છે, કારણ કે સ્વામીને એમ થાય કે અમે સેવા કરીએ છીએ. જોયું? અને જે સેવાના વખાણ જ ના થતા હોય, જે સેવાની નોંધ જ ના લેવાતી હોય, આપણે ત્યાં એવું કોઈ નથી. આ તો હું ખાલી કહું છું કે આપણા ભાવ આવા ના થવા જોઈએ. આજે માનો કે હું અહીં કથા કરતો હોઉં, કાંઈ કરતો હોઉં, કંઈ એ બધું થતું હોય ને પછી એના બહુ વખાણ થતા હોય, અને કાલ ના કરતો હોઉં, ના થતા, મને એમ થાય કારો આપણે બીજું બધું કરીએ એના કરતાં કથાની સેવા બરાબર છે, પહેલી જ નજરમાં કેમ આવે? આજે અહીં આગળ પૂજ્ય અક્ષય સ્વામી છે, રાતે 2-3 વાગ્યા સુધી કલર ને આ લગાવવું ના કરવું. શ્રીજી સ્વામી છે તે કેટલા છોકરાઓને લઈને રાતના 1-2 વાગ્યા સુધી સિરીજો લગાવી ના કરવું ને તે કરવું, હવાર કથા કરવા આવે પાછા. હવે એવા બધા હોય, સેવા કરતા હોય તો કોઈને ખબર ય ના પડે કે આ સાધુ અત્યારે શું કરતા હશે. નીલકંઠ સ્વામી શું કરતા હશે કેમ ખબર પડે કે અત્યારે આ શું કરતા હશે? એ તો દેખાય નહીં, પણ સેવા બહુ મોટી હોય. અને એક સેવા તો એવી, આ કથાની સેવા તો એવી, બધે જ નોંધ લેવાય, બધા જ નોંધ લે, તો કઈ સેવા સારી? તો પછી કે આ ઓલી સેવામાં તો કોઈ નોંધ ના લે, એના કરતાં આ સેવા સારી. આપણે કથા વાર્તાની સેવા બહુ સારી. લો, જીવનો એક એવો સહજ સ્વભાવ છે. મહારાજે કહ્યું, માન વિના તો ભક્તિ કરવી સારી લાગતી નથી. માન વિના તો ભક્તિ કરવી સારી લાગતી નથી. રતનજીને મિયાજી જેવા કોઈક હશે, કોઈક. બોલો, એક ભગતનું હમણાં મેં શનિવાર નામ દીધું, અત્યારે સેવા ચાલુ જ છે એની, તે શનિવાર નામ દીધું ને, મને કે ના 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 કે એ તમે કરતા જ નહીં કે. પણ મેં કીધું, મેં તો સહજ કહી દીધું, મારે કંઈ કહેવાનો એવો કોઈ ઈરાદો ના હોય કે કંઈ હું ગોખીને ના બેઠો હોય કે આજે આ કરવું છે. ઘણી વખત કોઈકને સમજાતું હોય એવું, અનહમજનો હોય ને આ બધી જીવને આ મુક્ત, આ મુક્તપણાને પામવાની જ્યાં સુધી તમન્ના ના જાગે ને ત્યાં સુધી બધું જ થાય આવું. હવે સ્વામીએ કોક નજરમાં આવી ગયું ને કહી દીધું, હવે એવું ને એવું કોક કે આગલા શનિવાર કે એના શુક્રવાર સેવા કરી હોય, ના બિરદાવ્યા કદાચ, ના નજરમાં આવ્યું કે ના યાદ આવ્યું, ભૂલી ગયા, તરત જ થાય સ્વામી ઓલાનું નક્કી કરીને બેસી જાય છે, આપણું તો કોઈ દી કાંઈ જ નહીં લે. અરે ભાઈ, સ્વામી શું, સ્વામિનારાયણની નજરમાં આવ્યો એટલે થઈ ગયું તારું. હે, ગુરુજી અહીંયા આવે ને ગુરુજી કે ઓહ બધું આમ સરસ સરસ સરસ, હવે મારું કંઈ નામ જ ના થાય. મને થાય ગુરુજી તો કંઈ આટલા બધા સંતોને કીધું, મારું કંઈ નહીં કીધું. એટલે મૂર્ખ, હવે હું તારું કીધું કે ના કીધું શું ફેર પડ્યો? એ મૂર્ખામી છે, એવા વિચાર કરવા એ જ મૂર્ખનો ધંધો છે. એમને એને મૂર્ખની ડિગ્રી આપવી જોઈએ વાસ્તવમાં, મુક્તની. એ મુક્ત થવાનો કે દી, એને થવું છે મુક્ત, એને જવું છે ધામમાં, અને અહીં નામ નોંધાવે છે. અહીં આગળ મારી તરફ કોઈ દ્રષ્ટિ રાખે, મારું કોઈ નામ લે, મારું કોઈ આમ કરે, મારું આમ કેમ ના થયું, આવા બધા પ્રશ્નો એટલે થાય છે કે એને મુક્તપણાને પામવાની હજુ ઈશક જાગ્યો નથી. આપણે પોતાના હૃદયમાં પોતાને પૂછી લેવાનું, મને ઈશક જાગ્યો છે? જો ઈશક જાગ્યો હશે તો આ મુક્તોને, કારણ કે જે અહીં, જો એક વસ્તુ બહુ નક્કી છે કે જે અહીં સમજાય છે એ ધામમાં સમજાય છે. કંઈ આ દેહ છોડ્યા પછી કોઈને બહુ સમજાય છે એવું નથી. દેહ છતાં જેટલું સમજાયું એટલું જ દેહ મૂક્યા કેડે સમજાય છે, કારણ કે સમજવાનું કોને છે? આ શરીરને થોડું સમજવાનું છે, સમજવાનું આત્માને છે. તો આત્મા તો દેહ મૂકો કે દેહ રાખો,
આત્મા તો એક સરખો જ છે, જે સમજાઈ ગયું એ સમજાઈ ગયું. અત્યાર જો એવી સમજણ હશે તો એવી જ સમજણ રહેશે. અંતે યામતી સાગતીનો ભગવાને અર્થ શો કર્યો? યામતી સાગતી અંતે, અત્યારે જેવી મતી છે એવી જ ગતિ થશે. એટલે અત્યારે મહારાજને જેવા જાણતા હોઈશું, દેહ મૂક્યા પછી એવા જ જણાશે. અત્યારે જેવા ગુરુજીને સંતોને જાણ્યા હશે, દેહ મૂક્યા પછી એવા જ જણાશે, એવા જ જણાશે. બોલો. કેટલાય ભક્તોનો આમ જ્યારે જ્યારે પ્રસંગ થાય ને ત્યારે આમ એવું મગજમાં ફિટ થઈ ગયું હોય અને એનો પ્રસંગ એવો યાદ રહી ગયો હોય કે આને કેટલું બધું એમ મુક્ત થવા પાછળની કેટલી બધી ઈચ્છા, ભગવાનના મુક્તપણાને જ, ભગવાનના ધામના મુક્ત જ થવું છે. આવો ઈશક હોય, કોઈ પ્રકારનો એને બીજો કોઈ ઈશક ના હોય. બોલો. અમે હમણાં ગયા હતા શિકાગો બાજુ, ત્યાંથી એક ભક્તે ચિઠ્ઠી લખીને આપી કે સ્વામી કંઈક અમારું સારું લાગ્યું હોય તો ક્યારેય ના કહેતા, પણ અમારી ભૂલ હોય ને એને તમે જાહેરમાં કહેજો. અમારું સારું લાગ્યું એ તમે ક્યારેય ના કહેતા. તમે જો ખરેખર રાજી હો તો સારું ના કહેતા, પણ અમારી ભૂલ હોય એ અમને કહેજો. એ મુક્ત ભાવને પામવાની રીત છે, એ મુક્ત ભાવના રસ્તે ચાલવાની રીત છે. અહીં આગળ એમ કીધું, દરેક મુક્ત કોઈને કોઈ આકાર ધારણ કરે છે, પણ એને ધારણ કરવા પાછળનો ઉદ્દેશ એક છે, દેખી કૃપાળુ પ્રભુ થાય પ્રસન્ન માટે. આપણી તમામ ક્રિયાઓ ભગવાન રાજી થાય, મોટા સાધુ રાજી થાય. અને રાજીપો, હું વારે વારે કહું છું, રાજીપો એ કેવળ રાજીપો ચોક્કસ, આજે કોઈને કંઈ પણ કયા વિના વરસી જાય સંતો, કંઈક એના મગજમાં આવી ગયું સંતો ભક્તોના, તો એ રાજીપો છે જ. આજે ઘણી વખત અહીંયા આગળ આપણે સેવા કરતા હોય, ભક્તોને એના નામ દે, તે રાજીપો જ છે એની ઉપર 100%. પરંતુ એવું નથી કે એ જ કેવળ રાજીપો. અરે કોઈનું ક્યારેય નામ જ ના દેવો તો એ બહુ રાજી હોય એની પર, બહુ રાજી હોય, કારણ કે એની સેવા એ રીતની હોય. કેટલા બધા ભક્તો હોય આ સત્સંગમાં, તો કેટલા બધા ભક્તો હોય, લાગટ આની અંદર આ ગુણ, આની અંદર આ ગુણ, આની અંદર આ ગુણ, કથાઓ થાય એવા ભક્તોના ગુણ હોય. પણ હંમેશા ભગવાનના ભક્તએ પોતાનો શુદ્ધ આશય રાખવો કે મારે તો મહારાજને રાજી કરવા માટે. અત્યારથી જો આપણે આપણો આકાર એવો ઘડીશું, કયો આકાર? રાજીપો એ જ મારું લક્ષ્ય, રાજીપો એ જ મારું સાધ્ય, રાજીપો એ જ મારું કેન્દ્ર બિંદુ. આ જો રાખીને અત્યારથી ચાલીશું ને તો ઓટોમેટિક મુક્ત ભાવ આવી જ જશે, મુક્ત જ થઈ જઈશું. રાજીપો જે ઈચ્છે છે ને એ મુક્ત થઈ જ જાય છે, કારણ કે એને બીજા હજારો પ્રશ્નો બહાર નીકળી જાય, હજારો પ્રશ્નો બહાર નીકળી જાય. હમણાં આપણી પત્રિકા થઈને આવી ઇન્ડિયાની ઉત્સવની, પરમ દિવસે થઈને આજે એરપોર્ટ ટુ એરપોર્ટ હતું ને આજે લેવા જવું પડ્યું, ન્યુયોર્ક આવી હતી. હવે ન્યુયોર્ક આજે આજે ચાલુ દિવસ કોણ જાય? તે મેં પછી મુકેશભાઈ છે ન્યુયોર્કવાળા એને ફોન કર્યો, હું ક્યાં છો? તો કે ન્યુયોર્ક. મેં કીધું આટલી પત્રિકા છે લાવવાની છે, મને કે લઈ આવું, કાલે હું આવવાનો છું, કાલ લાવું તો ચાલે? મેં કીધું આજ લાવો તો અમારે જોવાની બહુ તાલ આવેલી છે, કેવી થઈ છે એવું છે ને, થોડું આજ સેવાય પતી જાય. તો મને કે સ્વામી હું આવું અત્યારે. મેં કીધું ઠાકોરજી અહીં જમાડજો, પણ અહીં આવો. સવારના 11 વાગે કે 12 ના 1 વાગે મેં ફોન કર્યો, સીધા ઘેરથી નીકળી ગયા, ત્યાંથી પત્રિકા લેવા ગયા, પત્રિકા લઈને સીધા ત્યાંથી નીકળ્યા. મને કે સ્વામી આજે મને એવો પરચો થયો કે મહારાજે જાણે પેલું આમ પાણી હટાવે ને એમ ટ્રાફિક હટાવી દીધો, બાકી મને અહીં આવતા રાતના 10 વાગે કે, પણ હું કેવી રીતે અહીં પહોંચી ગયો છું મને ખબર નથી, પણ રસ્તામાંથી મને ફોન કર્યો કે મારે પ્રસાદ નથી જમવો, પણ ખાલી તમે ભેટજો બસ, એ સિવાય મારે બીજું કશું જોતું નથી, તમે ભેટજો, હું તરત પાછો નીકળી જઈશ. તો એને ઈચ્છ્યું શું? ફક્ત રાજીપો. સાધુ ભેટ્યા તો શું કાંઈ પેટ ભરાઈ જાય? કંઈ એટલો ગેસ બાળીને આવે પૈસા મળી જાય કે શું જોબ લાગી જાય? કાંઈ નહીં, બસ ભેટ્યા રાજીપો. તો એને રાજીપો જ ઈચ્છ્યો, એનાથી વધારે કાંઈ ઈચ્છ્યું નહીં, તો એ રાજીપો ઈચ્છ્યો કહેવાય. આ તો એક ભાવ કહું છું. એવી રીતે ઘણા બધા ભક્તોનો હોય કે બસ ફક્ત રાજી થાવ, એવા બધા ઘણા બધા ભક્તો લાગટ એવા જ હોય છે, અને આપણે પણ એવા હોઈએ. પણ ક્યારેક આપણી અંદર વારી પાછો આમ એવો ભાવ હોય, સત્વગુણમાં હોય તો એવો ભાવ હોય, પણ ક્યારેક રજોગુણ તમોગુણનું જો વાવાઝોડું આવી ગયું હોય ત્યારે એમ થાય કે આ બધું સાચું, પણ આટલું આમ થયું હોય તો સારું, આવું થાય કે આ બરાબર છે પણ આટલી આ નોંધ લીધી હોત તો સારું. એ બધા ભાવ દેહના ભાવ છે, અને રાજીપાની ઈચ્છા છે મુક્તનો ભાવ છે. માટે હંમેશને માટે રાજીપા સિવાય બીજી, જેને મુક્ત થવું છે અક્ષરધામના અને જેને અખંડ અક્ષરધામમાં રહેવું છે, એ ભક્તએ આજથી એક ગાંઠ મારી રાખવી કે રાજીપા સિવાય બીજી કોઈ અપેક્ષા ક્યારેય પણ આ સત્સંગ પાસે ન રાખશો. અને રાજીપો હંમેશા ગુહ્ય હોય છે, જાહેર થતો હોય એ વસ્તુ આખી જુદી છે, ક્યારેક થઈ પણ જાય,
પણ રાજીપો હંમેશા ગોહ્ય હોય છે, ગોહ્ય એટલે કે પાતાળમાં છુપાયેલો હોય છે. રાજીપો ક્યારેય પણ આમ ઝડકી નથી જતો. રાજીપો તો મેં તમને કીધું ને કે કોઈ મોટા પુરુષ એકાંતમાં બેઠા હોય અને એકાંતમાં બેઠા એનો રાજીપો જ્યારે વરસતો હોય અને એકાંતમાં બેઠા આપણા પાત્રને યાદ કરતા હોય ને એના આંખમાંથી જ્યારે આંસુડા પડી જાય, આપણી આપણી ભક્તિ જોઈને, આપણું ભક્તપણું જોઈને, આપણી સાધુતા જોઈને એ જ્યારે પડી જાય ને ત્યારે સમજવું કે આ રાજીપો છે, રાજીપો છે. વાહ વાહ એ એકલો રાજીપો નથી, એ રાજીપો નથી. ઠીક છે, સાધુ ભગવાનના ભક્તો આપણને બિરદાવે કારણ કે એનાથી બળ મળે, હિંમત મળે, એ વસ્તુ છે ને. આજે આ છોકરાઓ આ લાઇટો લગાવી અહીંયા આગળ ઉપર, આટલી ઊંચી લાઇટો કોઈ હિંમતથી ના કરે ને આ લગાવવાની. તો શ્રીજી સ્વામીને સુરવીરનું અંગ ને તમારે ગમે એવો પહાડ ખસેડવાનો હોય ને તો ખસેડી નાખે, એ નક્કી કરે કે મારે આજે આ પહાડ ખસાડવો છે એટલે ખસેડે પાર, ખસેડી જ નાખે. અને તમારે પેલો ટીબી થઈ ગયેલો હોય ને પણ એ નક્કી કરે કે હવે મારે આને લગાડવો છે, પેલો ટીબી થયેલો હોત ધક્કો મારવા લાગે અને હટી જાય. ભગવાનને ગુરુજીની નિષ્ઠા હોય ને હટી જાય. એટલી ઊંચી લાઇટો લગાવી, એક પણ વ્યક્તિ મેં આજ સુધી જોયું આ ટાઉનમાંથી. હું ઘણી વખત ને બહાર ઊભો, આટલા જેટલા સંતો ભક્તો રહે છે ને એમાં સૌથી સૌથી કોચરા આડકા કેમ તમારા, એ મારા છે. મારે એક સાદડી પર પલાઠી વાળીને હવારનો બેઠો હોઉં ત્યાંથી કોઈ બાજુ હલવાન નહીં. આ લોકોને બધાને ખબર ક્યાંય હલવાન નહીં. આજુબાજુમાં એક બે ફાઇલ હાલતી હોય, ક્યાં વચનામૃત પડ્યું હોય, ક્યાં ફોન હાલતો હોય, બસ ત્યાંથી ઊભા થઈને એક બે ચક્કર આમ મારીને પાછો આવતો રહો. પણ ક્યારેક આમ બહાર ગયો હો ખાલી ઊભો રહેવા, બીજું એટલી સેવા, ખાલી ઊભો રહો બહાર જઈને. તો ત્યાં ગયો ને હું ઘણી વખત, રાત્રે એક બે વખત ગયો. ટાઉનમાંથી કેટલા માણસો નીકળ્યા, જેટલા વોક વે પરથી ચાલે ને, ફાઇન ગુડ, ફાઇન વેરી ગુડ. બે બે ચાર ચાર વખત ગાડીઓ નીકળે ને થોડી વાર બ્રેક મારીને જોવે શું થઈ રહ્યું છે, શું થઈ રહ્યું છે. આપણને લાગે કે ઘનશ્યામ મહારાજના વેવ્સ હોય, કેમ માણસ ખેંચાય છે ટાઉનનો માણસ. એક દિવસ જે ટાઉન તમારી સાથે એક પણ માણસ આમ સતત વિરોધ ન હોય એવું, કારણ કે એના હિન્દુ સંસ્કૃતિ આ ટાઉનમાં છે નહીં ને આવી ના ગમે, અહીં બધાય બીજી જ પ્રજા રહે ન ગમે, એ બધાય વાહ સરસ. અરે જેને વિરોધ હતો એને પણ આપણી શોભાયાત્રામાં વોટ આપી દીધો એનો, શોભાયાત્રા કરવા બોલો. જેનો સંપૂર્ણ વિરોધ હોય એને પણ વોટ આપી દીધો કે ના મુવામાં મંજૂર છે. એ કેવી રીતે થાય, કોણ કરે છે? કોઈ તત્વને કોઈ શક્તિ તો કરી રહી છે ને, કોઈ શક્તિ કરી રહી છે. એવું છે, કેટલું બધું આમાં આમાં તો એ શક્તિના અનુભવ જેને થયા છે ને હારે રહીને એને ખબર પડે કે આ શક્તિના અનુભવ છે, એને જ ખબર પડે. જેમાંથી પસાર થાય એને ખબર પડે. પણ આપણને દેખાય કે મહારાજ એનું કાર્ય કરે છે. કહેવાનો મારો અર્થ એ છે કે રાજીપા માટે મથવું, બીજા કશા માટે મથવું નહીં. બહુ ચોખ્ખો ઉદ્દેશ રાખો, રાજી થાય, બસ રાજી થાય, રાજી થાય, રાજી થાય, રાજી થાય. સમજ્યા ને? આ લોકમાં કદાચ નોંધ લેવાય કે ના લેવાય, જો આ લોકમાં કદાચ આપણા માટે બે શબ્દ કોઈ કીધા કે ના કીધા, કોઈ આપણને બિરદાવ્યા કે ના બિરદાવ્યા, હાર પહેરાવ્યો કે ના પહેરાવ્યો, સ્ટેજ પર બોલાવ્યા કે ના બોલાવ્યા, શું ફરક પડે છે? આ નાશવંત લોકમાં પાંચ હાર પહેરાવી દીધા, હાર તો કાલ નાશ જ પામી જવાના છે. પરંતુ શ્રીજી મહારાજની નજરમાંથી કશું જ બહાર નથી હોતું, એ બધું જ જોવે છે અંતર્યામી રૂપે અને જોઈને બહુ રાજી થાય છે. માટે મુક્તનો ભાવ અહીં કેળવવો. અહીંયા આગળ જેવી રીતે તમે સ્ટેજ પ્રોગ્રામ આ છોકરા કરવાના હોય તો એ લોકો અત્યારે પ્રેક્ટિસ કરે છે, એમ અત્યારે અહીં પ્રેક્ટિસ કરવાની છે અને મેઇન પ્રોગ્રામ ધામમાં ભોગવવાનો છે, ન્યા કરવાનો છે કલ્ચર પ્રોગ્રામ. ન્યા કયો પ્રોગ્રામ? રાજીપા માટે પછી ત્યાં આકાર ધારણ કરવાનો. પછી ત્યાં મહારાજ આપણે મણી રૂપે થયા હોય અને મહારાજ જે ધોતી રૂપે મુક્ત થયા હોય એના બહુ વખાણ કરે, હવે આપણને ટેવ હોય તો પછી એમ થાય હવે હું મણી મટીને ધોતી થઈ જાઉં. મણી મટીને ધોતી થાય તો મહારાજનું તો ફરે, મારા કે મણી બહુ રૂપાળો, મારું બેટું આવે, હવે શું થાવ, હવે ચાકડી થાવ, ચાકડી થાય તે મહારાજ છે ને કડા રૂપે થયા હોય ને એને બહુ વખાણે, વાહ કેવા કડા, બહુ સરસ કડા રૂપે આ મુક્ત થયા, બહુ સરસ. સારું આ તો ખોટો ધંધો પકડ્યો, ચાકડી બાજુ જ મહારાજ જોતા નથી, હવે કડું થવું, કડું થાય મહારાજ કે ચાકડી બહુ સરસ. આવું થાય પછી મહારાજ આપણને આમથી આમ રમાડે એના કરતાં પહેલેથી જ, ઓહો હું તો મારા માલિકની વસ્તુ છું, ચાકડી છું. મહારાજને
પહેરવી હોય તો પહેરે, મહારાજના ઉપયોગમાં લેવી હોય તો લે, નહીં તો હામી પડું છું આટલું ઓછું છે. એમ આ સત્સંગની અંદર આપણને વખાણ્યા ન વખાણ્યા, સ્ટેજ પર બોલાવ્યા ન બોલાવ્યા, હાર પહેરાવ્યો કે ન પહેરાવ્યો, આપણા પરિવારમાં તો લગભગ હરિભક્તોને એવી ઈચ્છા નથી હોતી, પણ ક્યાંક ઊંડું ઊંડું ક્યાંક હૃદયમાં રહી જતું હોય, મને ને તમને બેયને, આપણે બે કારે છીએ એટલે ક્યાંક રહી જતું હોય, કારણ કે સારું મને એમ થાય કે હું કરું છું કંઈક, તમને એમ થાય હું અમે કરીએ છીએ કંઈક, એ બધું રહી જતું હોય ને, એ બધું સાફ કરી નાખવું. હા, એ બધું સાફ કરી નાખવું, ચોખ્ખું હૃદય, કાંઈ અપેક્ષા નહીં. સત્સંગ ભાઈ કાંઈ રાજીપો ભાઈ, શું જોઈએ તમારે? મારે રાજીપો જોઈએ છે. મળશે તમારી પાસે? તમારી પાસે રાજીપો મળશે એમ પૂછવું. બસ રાજીપો આપજો બાપા, એટલું જ જોઈએ છે, બીજું કાંઈ જોતું નથી. અને પછી જે સુખના અંદરથી ફુવારા છૂટશે ને, એમાં મહારાજની મૂર્તિ રમશે, મુક્ત ભાવ તરત આવી જશે. આ તો દેહને અહમ ભાવ એવા લડ્ઢા જેવા હોય ને, તે પછી પેલું તો વાત જ ક્યાં રહી કે ભગવાન અંદર સ્ફૂરે જ ક્યાંથી? ગમે એટલી કથાઓ સાંભળે ને, અને ગમે એટલી કથાઓ કરીએ, પણ ઓલો ભાવ જ ના પ્રગટ થાય કે રાજીપા માટે કરું છું, એ વિશુદ્ધ ભાવ જ પ્રગટ ના થાય. એના કારણે થાય શું? અહમની ટકરામણ થાય, અહમનું પ્રાગટ્ય, રાજીપાની શુદ્ધિ નહીં, રાજીપાના લક્ષ શુદ્ધિનો અભાવ, એ જ અહમનું પ્રાગટ્ય છે. કોને જન્મ આપીએ છીએ આપણે? મહારાજને પ્રગટ કરવા છે. અહમ પ્રગટ થઈ જાય છે કારણ કે રાજીપાના લક્ષની શુદ્ધિ નથી. રાજીપાના લક્ષની શુદ્ધિ હોય તો જ મુક્ત થવાશે. અક્ષરધામના મુક્તો કેવળ ભગવાનના રાજીપા સિવાય બીજું કાંઈ ઈચ્છતા નથી, આવું અક્ષરધામનું વર્ણન બહુ સરસ છે. એટલે હમણાં લગભગ એક બે દિવસ સુધી અક્ષરધામની સ્થિતિની જ વાતો આ હરિલામૃતની કડીઓના આધારે હું કરીશ, કારણ કે જે ધામમાં આપણે પહોંચવું છે ને, જે મુક્તો ત્યાં આનંદમાં રહે છે, એ મુક્તની પંક્તિમાં આપણે ભળવું જ છે, તો આપણને ખબર હોવી જોઈએ કે ન્યાય એ લોકો શું કરે છે. આપણને ખબર હોવી જોઈએ કે ન્યાય બેસવા માટે આપણા સ્વભાવ કેવા કરવા પડશે. આપણને ખબર હોવી જોઈએ કે ન્યાય બેસીને આપણે મહારાજમાં કેવો ભાવ કરવો પડશે. એ બધાનું આપણને પરિચય થાય અને અનંત મુક્તો જે સુખને મેળવે છે ત્યાં સુધી આપણે પહોંચીએ, એના માટે આ વાતો આપણે આગળ સાંભળશું. હરિ કૃષ્ણ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કા હમી નારાયણમ નીલકંઠમ ભજે હરિ કૃષ્ણ મહારાજ.